હોય અને લોકોના સામાજિક આર્થિક નાની બાબતો હોય, કલ્યાણની બાબતો હોય, તો કોઈ પણ નાગરિક એ પોતે પણ આ રીતે પીઆઈએલ કરી શકે એ રીતે ત્યાં માન્યતા આપી. અને ત્યાર પછી વધારે ડેવલપમેન્ટ થયું કે કોઈ એસોસિએશન સંસ્થા હોય તો એને પણ એ રીતે એને હક આપ્યો. ત્યાં ઇંગ્લેન્ડમાં લોર્ડ ડેનિંગ્સ, એનું પણ આ બાબતમાં વધારે એનું પ્રદાન છે પીઆઈએલની બાબતમાં. એક બ્લેકબર્ન કેસ, એક જાણીતો કેસ ત્યાં ઇંગ્લેન્ડમાં બન્યો કે બ્લેકબર્ન એ એડવોકેટનું નામ છે, બે બ્રધર છે, બંને વકીલો છે બ્લેકબર્ન. તો અશ્લીલ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવતી અને અશ્લીલ એવા પ્રકાશનો પણ થતા, એટલે એના માટે આ બે વકીલ બ્રધર્સે એક પીઆઈએલ આ રીતે રીટ કરી. તો ત્યાં દલીલ કરવામાં આવી કે એમને લોકલ સ્ટેન્ડી નથી, એમના અહીંયા હિતનો કોઈ પ્રશ્ન નથી, એમના અધિકારનો કોઈ નુકસાન થયું નથી. પણ લોર્ડ ડેનિંગ્સે એમ કહ્યું કે જાહેર હિતોનું અવમૂલ્યન થતું હોય અને લોકોના સંસ્કારો બગડતા હોય તો એ સંજોગોમાં લોકલ સ્ટેન્ડી નથી એવી દલીલ ચાલી શકે નહીં, એટલે જાહેર હિતની બાબત કહેવાય અને એનું રક્ષણ થવું એ જરૂરી છે. એટલે લોર્ડ ડેનિંગ્સે આ કેસમાં જે બ્લેકબર્ન બ્રધર્સ એમની દલીલો માન્ય રાખી, પિટિશન એડમિટ કરી અને લોકલ સ્ટેન્ડિંગનો નિયમ એને લિબરલ બનાવ્યો, એને હળવો બનાવ્યો અને એ રીતે પીઆઈએલની જે સિસ્ટમ એને ત્યાં રીતે વેગ મળ્યો. ત્યાર પછી ત્યાંનો જે પોસ્ટ ઓફિસ એક્ટ હતો એનો પણ અસરકારક રીતે અમલ થાય, કારણ કે એ પણ જાહેર જનતા માટે જ બહુ જ અગત્યની બાબત છે જાહેર રીતની, તો એને પણ એક સરસ પ્રોત્સાહન આપ્યું એ રીતે પોસ્ટ ઓફિસ એક્ટના અમલ થાય એના માટે. તો આ રીતે ઇંગ્લેન્ડની અંદર આખી આ સિસ્ટમ ઊભી થઈ. તો અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જે પીઆઈએલની સિસ્ટમનો ઉદ્ભવ અને ધીરે ધીરે જે વિકાસ થયો તેની અસર આપણા ન્યાયતંત્ર ઉપર પણ પડી અને આપણે લગભગ 1975થી આ પીઆઈએલની સિસ્ટમનો ઉદ્ભવ થયો અને ધીરે ધીરે આનો વિકાસ થયો. અને આપણું જે ન્યાયતંત્ર, જે બંધારણમાં જે આર્ટિકલ્સ લખેલા છે આપણા બંધારણના ઘડવ્યાઓ દ્વારા, તેનું વિશાળ અર્થઘટન કર્યું અને જે અધિકારો સ્પષ્ટ રીતે લખેલા નથી તો એ અધિકારોનો પણ એમાં સમાવેશ કરી દીધો. એટલે એક જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ન્યાયિક સક્રિયતા ને આપણે એક એ આપણે એને વખાણવા લાયક છે. આપણી જ્યુડિશિયરી માટે આપણે ગૌરવ લેવું જોઈએ. વિદેશોમાં પણ આપણી જ્યુડિશિયરી એને સન્માનની દૃષ્ટિથી જોવામાં આવે છે. આપણા બંધારણમાં 3 મુખ્ય વિંગ છે, આધારસ્તંભ તરીકે: એક્ઝિક્યુટિવ એટલે કારોબારી વહીવટીતંત્ર, લેજિસ્લેચર ધારાકીય તંત્ર અને જ્યુડિશિયરી ન્યાયતંત્ર. તો આપણે ત્યાં સત્તા વિભાજન સિદ્ધાંત છે, ડોક્ટ્રિન ઓફ સેપરેશન ઓફ પાવર, જે સર મોન્ટેસ્ક્યુ ફ્રાન્સના એમણે આ રજૂ કરેલો. તો સત્તા વિભાજનના સિદ્ધાંત પ્રમાણે આપણા બંધારણમાં પણ એનો અમલ કરેલો છે. દરેકને એની સત્તાઓ સોંપી દીધેલી છે, એ સત્તાની મર્યાદામાં રહીને દરેકે કાર્ય કરવાનું. તો આમ છતાં આપણી જ્યુડિશિયરી એને નિષ્પક્ષ, સ્વતંત્ર અને એક સૂત્રી બનાવવામાં આવ્યું છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી, ઇન્ડિપેન્ડન્ટ, ઇમ્પાર્શિયલ અને આખી ભારત માટે એક સૂત્રી રિફોર્મ. એટલે નાના તાલુકા લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, રાજ્ય અને છેક ઉપર રાષ્ટ્રીય લેવલ, એપેક્સ કોર્ટ તરીકે સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટની અંદરમાં બધી જ. એટલે આપણે ન્યાયતંત્ર એનું કામ છે બંધારણની રખેવાળી કરવાનું, વોચ ડોગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખાય છે. એટલે ધારાકીય પાંખ અથવા તો વહીવટીતંત્ર, આ બંને વિભાગો જો કોઈ બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે, એમની સત્તાની મર્યાદાનું ઉલ્લંઘન કરે, અલ્ટ્રાવર્સ એક્શન હોય, તો આપણી અદાલતોને, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટને એના માટે પાવર ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક પુનરાવલોકનની સત્તા આપેલી છે બંધારણ આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં રીટ કરાય અને આર્ટિકલ 226 હેઠળ હાઈકોર્ટમાં. તો આ બંને આર્ટિકલ હેઠળ એ પોતે એનો રીટ કરી અને ઉપાય મેળવી શકે. તો આપણી સુપ્રીમ કોર્ટે
પોતાની ઇનહરન્ટ પાવર અંતર્ગત સત્તા એને મળેલી છે આર્ટિકલ 142 એક અન્વયે ન્યાયના હિતમાં જાહેર કલ્યાણનો પ્રશ્ન હોય અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થતો અટકાવવા માટે પોતે પોતાની અંતર્ગત સત્તાનો ઉપયોગ કરી શકે અને જે બંધારણ કે કાયદાઓમાં નથી એ વસ્તુ ચુકાદાઓ દ્વારા નવા નવા સિદ્ધાંતો સ્થાપિત કર્યા અને આપણને એક સરસ એવી ઘણા બધા અધિકારો આપ્યા અને એના ભાગરૂપે એક આ PIL પણ ઉદ્ભવી. એટલે જ્યાં જ્યાં કલેક્ટિવલી મૂળભૂત અધિકારોનો ભંગ થયેલો છે, જ્યાં જુદા જુદા વર્ગોના માનવ અધિકારોનો ભંગ થયેલો છે, જેમ કે મજૂરો, બાળ મજૂરો, અટકાયતી આરોપી અને કેદીઓના માનવ અધિકારો, મહિલાઓના માનવ અધિકારો, જ્યાં પર્યાવરણ નુકસાન થતું હોય તેવા કિસ્સાઓ, આરોગ્યની બાબતો, બેરોજગારીના પ્રશ્નો, આદિવાસીઓ વગેરેના પુનઃવસનના પ્રશ્નો, સિનિયરો દ્વારા જુનિયરોનું રેગિંગ થતું હોય અને આ સિવાય બધા એવા કેટલાક સામાજિક અને આર્થિક ન્યાયની બાબતો, તો આ બધાની અંદર આપણી સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ PIL દ્વારા એ બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે ત્યાં આ રીતે PIL ઉદ્ભવ 1975 થયો. એમાં જે શરૂઆતના કેસીસ આવ્યા એમાં જસ્ટિસ કૃષ્ણ આયર અને જસ્ટિસ ભગવતી PN ભગવતી આ બંને ન્યાયમૂર્તિઓનું PIL ઉદ્ભવ અને વિકાસમાં સારું એવું કોન્ટ્રીબ્યુશન છે અને ત્યાર પછી બીજા જે ન્યાયાધીશો એમનો પણ સારો એવો ફાળો રહ્યો. પણ આ બંને ન્યાયાધીશો જે વધારે એના માટે એમને માન મળે. સૌથી પહેલાં જે કેસ આવ્યો મુંબઈ કામગાર સભા વર્સસ અબ્દુલભાઈ 1976માં, તેમાં બોનસનો પ્રશ્ન હતો. કામદારોએ બોનસની માગણી કરી ત્યારે એવી દલીલ કરવામાં આવી કે લોકો સ્ટેન્ડી નથી પિટિશનરને. ત્યારે જસ્ટિસ કૃષ્ણ સાહેબે આયરે એમ કહ્યું કે PIL ઇઝ ધ પ્રો બોનો પબ્લિકો, ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેટિવ એક્શન. આવા જે કામદારો એ અભણ હોય, અજ્ઞાન હોય, નિરીક્ષર હોય, પોતાના કેસની બરાબર રજૂઆત કરી શકે નહીં અને અદાલતોનો સંપર્ક કરવા માટે એમની પાસે એવી ફાઇનાન્શિયલી પણ કેપેસિટી નથી અને બીજા પણ કેટલીક બાબતમાં અસમર્થતા હોય, જેમ કે એમને ડર હોય, ભય હોય કે નોકરીમાંથી કાઢી મૂકે, બેરોજગાર થઈ જાય, તો આવા કિસ્સાઓમાં PIL ઇઝ ધ પ્રો બોનો પબ્લિકો, એટલે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ પીપલ, એની પબ્લિક સ્પિરિટ ઓર પર્સન ઓર એની ઇન્સ્ટિટ્યુશન NGO દે કેન ફાઇલ ધ રિટ પિટિશન બિફોર ધ કોર્ટ એન્ડ ધેર શુડ નોટ બી બાર ઓફ લોકલ સ્ટેન્ડી ડોક્ટ્રિન. એટલે લોકલ સ્ટેન્ડી નથી એવી દલીલ ત્યાં ચાલે નહીં, કેમ કે જાહેર રીતનો પ્રશ્ન છે અને લોકોના પ્રતિનિધિ તરીકે પિટિશનર આવી રીટ ફાઇલ કરતો હોય છે, એટલે ત્યાં એને ન્યાય મળવો જોઈએ. કારણ કે આપણો ધ્યેય છે દરેકને ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, એમના જાહેર રીતોનું રક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી બીજો કેસ આવ્યો બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર વર્સસ MV ડભોલકર. તો મહારાષ્ટ્રની અંદર કેટલાક વકીલોએ એમણે ગેરવર્તન કરેલું, મિસકન્ડક્ટ વોઝ કમિટેડ બાય સર્ટન એડવોકેટ્સ લોયર્સ, એટલે એમની સામે ત્યાંની બારમાં કામ ચાલ્યું, ડિસિપ્લિનરી કમિટીએ એક્શન લીધી. તો એ મેટર છેલ્લે સુપ્રીમ કોર્ટમાં આવી ત્યારે પણ એ દલીલ કરવામાં આવી કે લોકલ સ્ટેન્ડી નથી. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોયર્સ દે આર ધી ઓફિસર્સ ઓફ ધ કોર્ટ એન્ડ દે હેવ ટુ હેલ્પ ટુ ધ જ્યુડિશિયરી ઇન ઇન્ટરપ્રિટિંગ ધ લો. વકીલો કાયદા નિષ્ણાતો એ અદાલતોના ઓફિસર છે, ન્યાયતંત્રનું જે આખી વિતરણની પદ્ધતિ એમાં પણ એમનો હિસ્સો છે, બાર બેન્ચ રિલેશન પણ છે, એટલે આ રીતે એમના વ્યવસાય એ આદર્શ વ્યવસાય છે અને આદર્શ વ્યવસાયને અનુરૂપ એમનું વર્તન હોવું જોઈએ. સમાજ પ્રત્યેની પણ એમની ફરજો છે, અદાલત પ્રત્યેની ફરજો, રાજ્ય પ્રત્યેની તો આ બધી ફરજો એમની જે વ્યવસાયિક આચારસંહિતાના ભાગરૂપે એનું પાલન થવું જોઈએ. આવી એમણે એક માર્ગદર્શન આપ્યું અને એમાં પણ આ લોકલ સ્ટેન્ડી નથી એવી દલીલનો ઇનકાર કરવામાં આવ્યો અને જાહેર હિતોની બાબત હોવાથી
એને પણ પીઆઈએલ તરીકે ગ્રાન્ટ કરવામાં આવી. એ જ રીતે ત્રીજો એક કેસ છે મહારાજા સિંઘ વર્સ સ્ટેટ ઓફ યુપી 1975માં. તેમાં જસ્ટિસ ભગવતી છે અને જમીન સુધારણાના અધિનિયમો, તેમાં પણ જાહેરીતની બાબતો હતી અને એમાં પણ આ દલીલ કરવામાં આવી. ત્યારે ભગવતી સાહેબે કહ્યું કે કોઈ વ્યક્તિને લોકલ સ્ટેન્ડી નથી, તો માત્ર આવી દલીલ કરીને એને જાહેરીતોના રક્ષણ માટે કે લોકોના કલ્યાણની બાબતો હોય કે એમને સાચો ન્યાય મળે, તો લોકલ સ્ટેન્ડી નથી એવી દલીલ કરી અને આવી રીટ કરતા એમને અટકાવી શકાય નહીં. એટલે આવા જે કિસ્સાઓ હોય ત્યાં લોકલ સ્ટેન્ડની દલીલ ન ચાલે, એને લિબરલ કરવી જોઈએ, વિસ્તૃતિકરણ કરવું જોઈએ અને રીટ ગ્રાન્ટ કરવી જોઈએ. ત્યાર પછી એક વધારે મહત્ત્વનો કેસ આવ્યો, એસપી ગુપ્તા વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1982. તો 1982માં સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસ આવ્યો. તો આ કેસ છે જજીસ ટ્રાન્સફર કેસ તરીકે ઓળખાય. એમાં 7 જજીસની બેન્ચ બેઠેલી અને એમાં પણ જસ્ટિસ કૃષ્ણ આયર અને જસ્ટિસ ભગવતી હતા અને એમનું તો બહુ સરસ કોન્ટ્રીબ્યુશન શરૂઆતથી જ રહ્યું. તેમાં એક વકીલે એવી માહિતી માંગી કે ન્યાયાધીશોની એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં બદલી થાય, ટ્રાન્સફર થાય, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં એને પ્રમોશન મળે, તો આ કયા નિયમોના આધારે શું પોલિસી છે એ અમારે જાણવું છે. તો સામેથી એવી દલીલ કરવામાં આવી કે તમારે વકીલ છો અને વકીલને કોઈ લોકલ સ્ટેન્ડી નથી, એમને અમે કોઈ કોઈ હિત નથી, કંઈ લાગે વળગે નહીં. તો આ કેસમાં પણ લોકલ સ્ટેન્ડની દલીલ નકારવામાં આવી. અહીંયા પણ જે પિટિશનર તરફથી જે દલીલ કરવામાં આવેલી એ સુપ્રીમ કોર્ટે ગ્રાન્ટ રાખી કે વકીલ બાર બેન્ચ રિલેશન તરીકે એ પણ અદાલતનો અધિકારી છે અને આર્ટિકલ 19(1)A હેઠળ રાઇટ ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર છે, રાઇટ ટુ નો જાણવાનો અધિકાર છે. આર્ટિકલ 21 હેઠળ રાઇટ ટુ લાઇફ એન્ડ પર્સનલ લિબર્ટી, જીવન અને અંગત સ્વતંત્રતાના ભાગ તરીકે પણ એને ગણી શકાય. એટલે આ રીતે એ એસપી ગુપ્તાની રીટ માન્ય રાખવામાં આવી અને પીઆઈએલ એડમિટ કરવામાં આવી. તો આ બધા કેસોમાં લોકલ સ્ટેન્ડીનો જે ચુસ્ત નિયમ એને હળવો બનાવવામાં આવ્યો અને એ રીતે રીટ ગ્રાન્ટ કરવામાં આવી અને આ રીતે પીઆઈએલની આખી સિસ્ટમનો ઉદ્ભવ થયો. અને ત્યાર પછી તો બંધુઓ મુક્તિ મોરચા વર્સ યુનિયન ઓફ ઇન્ડિયા 1984માં એના કેસ આવ્યા. આના 3 કેસ છે. તેમાં જે બોન્ડેડ લેબર સિસ્ટમ નાબૂદ કરવા માટે એના માટેનો કાયદો છે પણ એનો અસરકારક અમલ નથી થતો, તેના માટે રીટ કરવામાં આવી એક પત્ર લખીને. તે પત્રને પણ રીટ તરીકે અદાલતે માન્ય રાખી લીધો. ફરીદાબાદમાં સ્ટોન ક્વેરીઝ, એમાં મજૂરોનું શોષણ થતું, મિનિમમ વેજીસ ન ચૂકવે, કેટલાક કિસ્સાઓમાં બાળ મજૂરો રાખવામાં આવતા, તો એના માટે એક પત્ર લખેલા, એને પણ રીટ તરીકે માન્ય રાખી. એ જ રીતે પીયુડીઆર, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ વર્સ યુનિયન ઓફ ઇન્ડિયા, તેની અંદર એશિયા રમતોત્સવ કેસ, એમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝમાં બાળમજૂરો રાખેલા, કેટલાક વિસ્તારોમાં વીવર કાર્પેટ તરીકે બાળમજૂરો રાખેલા, તો એમનું એક્સપ્લોટેશન થતું, બીજી સગવડતાઓ પણ મજૂરોને ન મળે, તો એના માટે પણ પત્ર લખેલો, એને પીઆઈએલ તરીકે માન્ય રાખી. આવા સંખ્યાબંધ એવા કિસ્સા આવ્યા કે ઇવન એક પત્ર લખીને કે ટેલિગ્રામ કરીને જાણ કરે તો પણ એને પીઆઈએલ તરીકે માન્ય રાખેલી છે. એટલે આ રીતે ઉદારતાભર્યું વલણ બતાવ્યું અને લોકલ સ્ટેન્ડીનો નિયમ જે ચુસ્ત રીતે હતો એને હળવો બનાવી દીધો, લિબરલ બનાવ્યો, એનું વિસ્તૃતિકરણ કર્યું. એટલે એક સરસ આપણને આવી એક ગિફ્ટ આપી. એટલે આ રીતે આપણે ત્યાં ધીરે ધીરે ઉદ્ભવ અને શરૂઆત થઈ. પછી તો જુદા જુદા ક્ષેત્રમાં એનો આખો બધો ફેલાવ થયો, એનું કાર્યક્ષેત્ર બધું ઘણું બધું ડેવલપ થયું, જુદા જુદા વિસ્તારોમાં પીઆઈએલ થઈ. તો પ્રશ્ન એ થાય કે આ પીઆઈએલ કોણ કરી શકે? તો પીઆઈએલ કોઈ પણ જાગૃત વ્યક્તિ, પબ્લિક સ્પિરિટેડ પર્સન, જાહેર જુસ્સાવાળી વ્યક્તિ, વિજિલન્ટ પર્સન, એ પીઆઈએલ કરી શકે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં. કોઈ સ્વૈચ્છિક સંસ્થા હોય, એનજીઓ, તો એ પણ કરી શકે. કોઈ વ્યક્તિને આ રીતે વકીલ લોકીને કરે, વકીલ પોતે પણ એ રીટ કરી શકે અને ન્યાયાધીશ એ પોતે પણ સુઓ મોટો
પીઆઈએલ ગ્રાન્ટ કરી શકે, મીડિયા દ્વારા કે અન્ય રીતે માહિતી મળે તો એ માહિતીના આધારે એ પોતે સ્વ મોટરી દાખલ કરી શકે. એના આપણા ત્યાં એવા ઘણા ઉદાહરણો છે. દાખલા તરીકે કેટલાક વર્ષો પહેલાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ ડી શાહ નવરાત્રિમાં ગરબા આખી રાત ચાલતા, તો એના માટે એમણે સુવો મોટું રીટ એપ્લિકેશન એડમિટ કરી કે રાત્રે 1:30 વાગ્યા સુધી રાખવી. એ જ રીતે રખડતા ઢોર હતા, એનો પ્રશ્ન હતો. કેટલાક વિસ્તારોમાં જથ્થાબંધ પુષ્કળ વૃક્ષો કાપી નાખવામાં આવેલા, તો એના માટે સુવો મોટું રીટ એપ્લિકેશન કરેલી. એટલે આથી અદાલતો પોતાની મેળે એમ લાગે કે જાહેર જનતાના હિતોનું નુકસાન થાય છે, લોકોના કલ્યાણને હાનિ પહોંચે છે, એમને અન્યાય થઈ રહેલો છે, તો આવી ગંભીર બાબતોમાં એ પોતે આ રીતે સુઓ મોટું રીટ એપ્લિકેશન કરી શકે. ત્યાર પછી પ્રશ્ન થાય કે આ રીટ કોની સામે થાય? તો જે વ્યક્તિએ, જેના અધિકારોને નુકસાન કરેલું હોય, તો જે વ્યક્તિએ નુકસાન કરેલું હોય એ કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, અથવા તો કોઈ સરકારને કોઈ એજન્સી હોય, તે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે લોકલ ઓથોરિટીઝ હોય, તો જે એના માટે જવાબદાર હોય નુકસાન કરવા માટે, અથવા તેના અધિકારો એની ફરજોનો એ અમલ ન કરતો હોય, તો એની સામે આ રીટ થાય. પછી કે કઈ રીતે આ રીટ થાય? તો એક સિંગલ લેટર લખીને પણ પીઆઈએલ કરવામાં આવેલી છે. સુનિલ બત્રાના કેસમાં જે એના સાથી કેદી હતો પ્રેમચંદ, એને માર મારવામાં આવેલો જેલ વોર્ડન દ્વારા, ત્યારે એણે એક પત્ર લખેલો. પછી હાથમાં બેડી પગમાં બેડી એના માટે પત્ર લખેલો, તેને પણ રીટ તરીકે ગણી. એ જ રીતે નીલાબતી બેહરા વર્ષ સ્ટેટ ઓફ ઓરિસ્સા, એના કેસમાં એના 22 વર્ષના સુનિલ બેહરા નામના છોકરાને પૂછપરછ માટે પોલીસ લઈ ગઈ અને પછી એને ખૂબ માર માર્યો અને એનું અવસાન થયું, અને પુરાવો નાશ કરવા માટે રેલવે ટ્રેક ઉપર એની લાશને ત્યાં મૂકી દીધી. જ્યારે તપાસ કરી ત્યારે લાશ ત્યાંથી મળી, પોસ્ટમોર્ટમ થયું ત્યારે ખબર પડી કે માર મારવાથી ઈજા થયેલી છે. તો આ કિસ્સામાં એની મધરે પિટિશનર તરીકે સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો અને એને પણ પીઆઈએલ તરીકે ગણી. મોહનલાલ શર્માના કેસમાં એના છોકરાને પોલીસ પકડી ગયેલી અને ખૂબ માર માર્યો, એનો મર્ડર થઈ ગયો, તો એણે ટેલિગ્રામથી જાણ કરી અને એને પણ પીઆઈએલ તરીકે ગ્રાન્ટ કરી. એટલે એક સિંગલ લેટર ડ્રોપ કરવામાં આવે, સત્ય હકીકત શોર્ટમાં.